મિત્રો આજે હું વાળીએ નથી પણ આજે હું અત્યારે મારી ઘરે છું અને સવાર સવારમાં જ મને કંઈક ઇન્ટરેસ્ટિંગને અલગ ખાવાનું મન થયું છે તો અત્યારે હું એક તમને એવો નાસ્તો શીખડાવીશ કે માત્ર બે ડુંગળી અને બે બટેકાના ઉપયોગથી આપણે કંઈક એવું ટેસ્ટી બનાવી શકીએ કે જે આપણા ટ્રેડિશનલ નાસ્તા જેવું જ છે સાથે સાથે આપણે જોઈને સવારમાં ખાઈએ તો પેટ બી ભરાઈ જાય મજા બી આવે જ્યારે કંઈક અલગ ખાવાની ઈચ્છા થઈ હોય તો આપણે ચાલો શરૂ કરીએ અને બનાવીએ ઝટપટ બનવા રેસીપી માત્ર થોડાક જ ઇન્ગ્રીડિયન્સ છે અને ખૂબ જ સહેલી છે મિત્રો સૌ પ્રથમ તો આપણે ડુંગળીમાં ઊભા ચેકા લગાવી લઈશું અને આપણે એને આવી રીતે ઝીણી સમારવાની ટ્રાય કરીશું તમે જોઈ શકો છો આવી રીતે કરો તો ડુંગળીનો જે તમામ ભાગ હોય છે એ અલગ પડી જાય છે અને ખૂબ જ ઝીણો થઈ જાય છે હવે આપણે આપણી ડુંગળીને સાઈડમાં રાખી દઈશું આ તમામ ભાગ છે એ ઝીણા ઝીણા કટિંગ જ છે અને આપણે ખૂબ જ ઝીણું કટિંગ જોઈએ છીએ હવે આપણે બટેટાની છાલ ઉતારી લેશું અને તે પછી આપણે આને ખૂબ જ સારી રીતે ખમણીની મદદથી ખમણી લેશું મિત્રો તમે યાદ રાખજો કે બટેટું હોય એને ખૂબ ઝીણું નથી ખમણવાનું થોડું ઝાડું ખમણવાનું છે જેવી રીતે હું ખમણી રહ્યો છું જો તમે સાવ ઝીણું ખમણો તો આ રેસીપીનું એટલું ટેસ્ટનું મહત્ત્વ નહીં રહીએ બટેટાનું કે જેટલું આ જાડા ખમણથી આવશે તો તમે જો મેં કઈ રીતે આનું ખમણ કર્યું છે એને કેટલું ઝાડું દેખાઈ રહ્યું છે તો આવી રીતે ખમણ થઈ જાય બધા બટેકાનું તી પછી આપણે એને પાણીમાં નાખી દઈશું જેથી કરીને એનો સ્ટાર્ચ છે એ દૂર થઈ જાય અને બટેકું છે એ કડક થઈ જાય આપણે બટેકાને કડક કરવાનું છે અને મિત્રો અહીંયા થોડી લીલી ડુંગળી મેં લીધી છે એના પાંદડા બી આપણે નાના કટિંગ કરી લેશું એકદમ કૂણી લીલી ડુંગળી છે ઘરની એટલા માટે પાંદડા થોડા જ કૂણા છે એટલા માટે એટલા માટે સમારવામાં બી પ્રોબ્લેમ આવી રહ્યો છે હવે આપણે બટેકામાંથી પાણી નીતારી નાખશું એકદમ સારી રીતે પ્રોપરલી આને વોશ કરી નાખીએ અને તે પછી પાણી કાઢી નાખીએ મિત્રો જો આ તમારે પાણી ચોખ્ખું ન દેખાતું હોય તો બે પાણી એને ધોઈ નાખવું આપણે થોડો ચણાનો લોટ લીધો છે બહુ જાજો નથી લીધો એક ચમચા જેટલો લોટ લીધો છે મેં અડધી ચમચી હિંગ નાખી મેં સ્વાદ પ્રમાણે મીઠું મારી પાસે અજમો અને તીખા છે ખાંડેલા તાજા આપણે એ બી નાખી દઈશું પ્રમાણે પાણી નાખશું પણ મિત્રો થોડું ઓછું પાણી નાખવું જ્યારે તમે આવી વસ્તુ બનાવતા હોય કારણ કે જો તમે વધુ પાણી નાખી દો તો એમાં જે ગાંઠું રહેલી હોય એને ભાંગવી ઓલમોસ્ટ અશક્ય છે એટલા માટે જો મેં એને કેવી રીતે ગાંઠું ભાંગી લીધી અને હવે જેટલું પાણી નાખો એટલું કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં તો આ હતી તમારી આજની માટેની ટીપ્સ એમાં લીલી ડુંગળી નાખી દઈશું આપણે સૂકેલી ડુંગળી બટેટું અને સારી રીતે આને મિક્સ કરી લઈએ તમે જુઓ આને કઈ રીતે મિક્સ કરી રહ્યો છું અને આપણે થોડું પાણી નાખી અને મિક્સરને થોડું ઢીલું બનાવવાનું છે જેથી કરીને આપણે આને જ્યારે પકવીએ ત્યારે ખૂબ જ સારી રીતે ભાકી જાય બે બાજુથી અને જે બટેટું ડુંગળી જે બધું છે એ છૂટું ન પડી જાય મિત્રો આ કઢાઈ છે એ શ્રી એન્ડ સેમ દ્વારા મને મોકલવામાં આવી છે ખૂબ જ સારી કઢાઈ છે હું આમાં મારી પહેલી વાર રેસીપી બનાવી રહ્યો છું જો તમારે બી આ કઢાઈ લેવી હોય તો એની લિંક હું નીચે આપી રહ્યો છું ત્યાંથી તમે લઈ લેજો આપણે થોડું તેલ ગરમ કરી લઈએ તેલને ફરતી બાજુ ફેલાવી લઈ લઈએ સારી રીતે અને તે પછી મિત્રો જે આપણું મિક્સચર છે એ થોડું તેલ ગરમ થઈ જાય તે પછી એમાં નાખી દેશું આ રીતે આપણે ખૂબ જ સારી રીતે આપણા મિક્સરને ફેલાવી લેવાનું છે નાખ્યા પછી હળવે હળવે જેથી કરીને એક સમાન થઈ જાય અને એક સારો એવો શેપ આવી જાય મિત્રો આ વસ્તુ છે એ ચા સાથે કોફી સાથે દહીં સાથે તમે ખાઈ શકશો અને ખૂબ જ જોરદાર ટેસ્ટ આવશે મને પાકી ખાતરી છે અને જ્યારે થોડું વ્યવસ્થિત સેટ થઈ જાય ત્યારે આપણે એને ઢાંકી દેશું જેથી કરીને જે વરાળ વરે એને પાકવામાં મદદ કરે મિત્રો આ શ્રી એન સેમ દ્વારા ચમચી મોકલવામાં આવી છે નિકુંજ વસોયા લખેલું છે જે મને ખૂબ જ પસંદ આવી આ ટુ ઇન વન ચમચી છે ફોર્ક બી છે અને નોર્મલ સ્પૂન આવતી હોય એ બી છે તમે જુઓ તો આ મલ્ટિપલ યુઝમાં આપણે આવી શકે છે અને મિત્રો જ્યારે આપણે નીચેથી બોટમ થોડું પાકી જાય અને આ કડાઈમાંથી છૂટું પડી જાય ત્યારે આપણે એને પલટી દેશું થોડું બ્રાઉન થાય તો ડરતા નહીં કડવો ટેસ્ટ નહીં આવે ખૂબ જ જોરદાર ટેસ્ટ દેશે ઉલટાનો એ આવી રીતે પલટી દેશું અને મિત્રો આ કડાઈનો ફાયદો એ જ છે જાડી કડાઈ છે થોડી તેથી માટે આવો નાસ્તા હોય એ પલટવા ખૂબ જ ઇઝી રહે છે તમે જુઓ કેવો સુંદર અત્યારથી કલર દેખાઈ રહ્યો છે મિત્રો આ વસ્તુ હોય છે આપણે થોડું હજી તેલ નાખી દઈએ બોટમમાં આ વસ્તુ હોય છે ઉપરથી થોડી કડક અને અંદરથી બિલકુલ ક્રીમી અને સોફ્ટ હોય છે જેથી કરીને એને ખાવામાં સવારમાં ખાસ કરીને બહુ જ મજા આવશે જો તમે કેવી રીતે લચીલી અને એકદમ સ્મૂથ દેખાઈ રહી છે અત્યારથી જ અને આપણે આને હજી હળવળવે પાકવા દેવાની છે હવે મિત્રો એ પાકી ગયા બાદ આપણે એને આવી રીતે કાપી લેશું સૌ પ્રથમ એને હું બારે કાઢી લઈશ જુઓ ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે સારી એવી થિકનેસ બી છે આપણે એને ચાર ભાગમાં પીઝાની જેમ કાપી લેશું આ રીતે બિલકુલ હળવળવે અંદરથી એકદમ સોફ્ટ છે અને બહારથી થોડી કુરકુરી અને જે મિત્રો આનો ટેસ્ટ છે ઉપરનો જે બળેલો હોય એના કારણે ખૂબ જ સારી સુગંધ દેશે અને અંદરથી એકદમ ક્રીમી બટેકા હશે એ થઈ ગયા હશે અને ચણાના લોટની બી સારી એવી ખુશ્બુ આવશે અને એટલા માટે જ મેં આમાં અજમો અને તીખા ના ખાતે જેથી થોડી તીખાશ બી આવે અને સુગંધ બી આવી જાય હવે મિત્રો અમારી જે વાનગી છે એને હું સજાવી દઈશ મિત્રો આને આપણે શું કહી શકીએ તમે આનું નામ સજેસ્ટ કરજો કોમેન્ટમાં મને કોઈ નામ અત્યારે મગજમાં નથી બેસતું તો તમારા મત મુજબ જેને આપણે કહી શકીએ એવું નામ સજેસ્ટ કરજો જેથી કરીને આપણે એને કોઈ નામ આપી શકીએ તો આવી રીતે આપણે એને પીરસી દઈશું જુઓ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અંદરથી ડુંગળી બી દેખાઈ રહી છે અને ડુંગળીને બટેકા સારી રીતે પાકી અને એકદમ ક્રીમી સોફ્ટ થઈ ગયા છે મિત્રો આને સવારમાં તમે લીલી ચટણી સાથે બી ખાઈ શકો છો જો તમને ઈચ્છા હોય પણ ચા સાથે બી બહુ જ સારા લાગશે હવે નજીકથી તમને દેખાડી દીધી જો કેટલા સુંદર દેખાઈ રહ્યા છે અંદર જે એકદમ ક્રીમી સોફ્ટ અને એકદમ બ્રાઉન જે છે ઉપરથી એજ આને મેન સુગંધ દેશે ટેસ્ટ દેશે જોવો તમે ફરતી બાજુથી વ્યવસ્થિત ભાકી ગયું છે મિત્રો હું આશા કરું છું કે આ રેસીપી તમને પસંદ આવી છે પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સુધી વોટ્સઅપમાં ફેસબુકમાં અને તમારા અન્ય ગ્રુપમાં અને શેર કરો જેથી આવી રેસીપી ઇઝી મળતી રહે લોકોને અને મને બી પ્રોત્સાહન મળે કે હું તમારા માટે આવી રેસીપી બનાવતા રહું આવજો બાય બાય ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આવજો